રાજ્યમાં મેઘો મહેરબાન થયો. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે, જેને લઈ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. ગઈકાલ મોડી રાતથી દિવસભર દક્ષિણ અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું. સુરત, નવસારી, વલસાડ, વાપી, વડોદરા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઠેર ઠેર પાણી ભરાયા. નદી નાળામાં પાણીની આવક વધતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. દિવસભર ક્યાં મેઘરાજા કેટલા થયા મહેરબાન, જોઈએ ખાસ તસવીરોમાં. દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું મેઘરાજાનું તાંડવ. વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા તો લોકોને પણ કરવો પડ્યો હાલાકીનો સામનો. સતત વરસેલા વરસાદે સુરતની રફતારને ધીમી પાડી દીધી. દોડતું ભાગતું સુરત શહેર અચાનક તેની ગતિ કરતા ધીમું દોડવા લાગ્યું. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો અને તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી. સુરત જિલ્લાના બારડોલી, માંડવી, ઓલપાડ, માંગરોળ, જંખવાવ, કામરેજ સહિતના વિસ્તારો વરસાદથી સૌથી વધારે પ્રભાવિત જોવા મળ્યા. અત્યારે પરિસ્થિતિ એવી છે મંદિર ફળિયાની કે ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી છે ને લોકોના બધાના ઘરમાં, જે નીચા ઘર છે તે લોકોના બધાના ઘરમાં પાણી છે. અનાજ તો અનાજ બગડ્યું, પણ ઘર વખરીઓ બધી બગડી ગઈ છે. મેઇન વસ્તુ છે કે શિવલિંગ, અમારા મંદિર ફળિયાનું, મહાદેવનું મંદિર, મહાદેવનું મંદિર ને રાધાકૃષ્ણનું મંદિર એ બગડી ગયું. આ ખરાબ પાણી અંદર પહેસી ગયું. આ તસવીરો છે સુરતના વરાછા અને કાપોદ્રા વિસ્તારની, જ્યાં વરસાદના પાણી એવા ફર્યા કે ના પૂછો વાત. રસ્તા હોય કે શેરી, તમામ જગ્યાએ વરસાદી પાણીએ પોતાનો રસ્તો કરી દીધો. તો ઉધના રેલવેનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું અને વાહન ચાલકોને બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું. સુરતના ઓલપાડ વિસ્તારમાં પણ વરસાદની વ્યાપક અસર જોવા મળી. પાણીનો પ્રવાહ એ ગતિએ આગળ વધ્યો કે લોકોના ઘરને પણ બાકાત ન રાખ્યા. મુશળધાર વરસાદે આ પરિવારની ચિંતામાં વધારો કર્યો. એક તરફ આભમાંથી વરસાદ વરસતો રહ્યો અને બીજી બાજુ ઘરમાં ભરાયેલા વરસાદી પાણી. જવું તો જવું ક્યાં જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું. હાલાકીમાં રહેલા પરિવારે સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી, પણ પરિણામ કંઈ ન આવ્યું અને ભોગવવી પડી હાલાકી. ઓલપાડના જીવનધારા, સાધના હોસ્પિટલ, અમૃતનગર સહિત કિમના શિવમંદિર અને રાધેકૃષ્ણ મંદિરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. અનરાધાર વરસાદથી બારડોલીના તલાવડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. મકાનોમાં કેડસમાં પાણી ભરાયા તો ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું. વરસાદના અવિરત પ્રવાહે સ્થાનિકોની મુશ્કેલીમાં પણ સતત વધારો કર્યો. વરસાદ પહેલા તંત્રએ પાણીદાર પ્લાન તો કર્યો હતો, પણ આ પ્લાન આ વરસાદમાં જ ધોવાઈ ગયો અને છેવટે હેરાન થયા નગરજનો. સુરતના બારડોલીમાં પણ વરસાદ આફત લઈને આવ્યો. મામલતદાર કચેરી સામે તલાવડી વિસ્તારના 10થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તણાઈ. પાલિકાએ પાણીના નિકાલ ન કરતા સ્થાનિકોમાં જોવા મળ્યો ભારે રોષ. ગુજરાત સરકારે જે વરસાદની દક્ષિણ ગુજરાતમાં આગાહી કરી છે એ મુજબ સમગ્ર જિલ્લામાં અવિરતપણે મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં. તલાવડી વિસ્તારમાં 10 થી 15 ઘરોમાં પણ નીચાણવાળા વિસ્તારો હોવાના કારણે પાણી ઘૂસી ગયા છે. તો આપણે અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું. જી બેન, તમારું નામ શું અને શું સમસ્યા છે અને કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે? મારું નામ કમલબેન છે. અમારા ઘરેમાં રાતમ દિવસે પાણી ભરાય આવે તો પહેલો જ વરસાદ આવ્યો તો વધારે વરસાદ આવે તો કેમ કરીને અમારા ઘરમાં ઓટલા સુધી પાણી આવી ગયું. ઘરમાં સુધી પાણી નાના નાના છોકરા છે, પાછી કુંડી બધી ભરાઈ ગઈ, ગટરની કુંડી બધી ભરાઈ ગઈ. તો દર વર્ષે અમારે એવી સમસ્યા છે. અમારે અન્ય પણ એક બેન આપણી સાથે સામેલ છે. જી બેન, તમારું નામ જણાવશો અને અને જે તમારું નામ જણાવશો ને શું સમસ્યા છે ને કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે? કોઈ વહીવટી તંત્ર આપણી મદદ આવ્યું છે કે નથી એ જણાવશો. કોઈ નથી. જી, તમારું નામ? શકીલા બેન. શું સમસ્યા? અમે મામલેદાર પાસે રહે ગુલજાર બેકરી. તા બહુ પાણી ભરાઈ જાય દર વર્ષે. અમારી એવું જ છે, કુંડા ભરાઈ જાય, રાતનું પાણી આવી જાય ઘેરમાં નાના નાના પોયરા. હા, અમે અમારી સમસ્યા ઘરે કોઈ કરતા નથી, નગરપાલિકાલા કોઈ નથી આવતા. તો આ હતા તલાવડી વિસ્તારના રહીશો, જેઓ જણાવી રહ્યા છે વહીવટી તંત્ર પણ એ લોકોની વારે આવ્યું નથી રહ્યું અને માત્ર ને માત્ર નગરપાલિકાના કોર્પોરેટરો પણ મત લેવા માટે જ આવે છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કોઈ પણ કોર્પોરેટર ભાજપના અહીં ઉપસ્થિત થતા નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. ધોધમાર વરસાદના કારણે સુરતની બેટબાવ ખાડીમાં પાણીની વિપુલ આવક થઈ. ખાડીમાં 6 મીટરથી ઉપર સુધી પાણી વહી જતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. જોકે તકેદારીના ભાગરૂપે લોકોને સાવધાન રહેવા તંત્રએ અપીલ કરી છે. સુરતની તાપી નદીમાં નવા નીર આવતા જળકુંભીની સમસ્યામાં વધારો થયો છે. પાણી સાથે જળકુંભી તણાઈ આવતા કોઝવે ઓવરફ્લો થવાની સંભાવના વર્તાઈ રહી છે. જોકે સાવચેતીના ભાગરૂપે લોખંડની ફેન્સિંગ હટાવી લાકડીની ફેન્સિંગ મારવામાં આવી છે.
વાત વલસાડની. ધોધમાર વરસાદના કારણે રેલવે સ્ટેશનના પરિસરમાં પણ પાણી ભરાયા. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદે માજા મુકતા સ્થિતિ વણસી ગઈ. મહત્વનું છે કે વલસાડમાં છેલ્લા 24 કલાકના અનરાધાર વરસાદ ખાબક્યો. વલસાડમાં 2.5 ઇંચ તો પારડીમાં 3 ઇંચ, જ્યારે કે વાપીમાં 1.8 ઇંચ વરસાદ ખાબક્યો. વલસાડમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદને લઈને હવે જે રેલવે સ્ટેશન છે તે રેલવે સ્ટેશન ઉપર પણ પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે વાતાનુકૂલિત જે પ્રતીક્ષાલય એટલે કે વેઇટિંગ રૂમ છે તે વેઇટિંગ રૂમમાં પણ પાણી ભરાયા છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ જે વેઇટિંગ રૂમ છે તેમાં ખૂબ જ પાણી ભરાયા છે અને જેને લઈને સફાઈ કર્મચારીઓ છે તે લોકો હાલ સફાઈ હાથ ધરી રહ્યા છે. પરંતુ તમામ જે મુસાફરો છે તે મુસાફરોને બેસવાની વ્યવસ્થા ન હોવાને કારણે તમામ લોકો અત્યારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ જે છે તે પ્લેટફોર્મ ઉપર અત્યારે બેસી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે મહિલાઓ છે તે મહિલાઓ અત્યારે સફાઈ કરી રહી છે, કારણ કે આજે વેઇટિંગ રૂમ છે તે વેઇટિંગ રૂમમાં મુસાફરોને બેસવાનું હોય છે. જ્યારે તેમની ટ્રેન આવે તે પહેલા તે લોકોને જેટલો પણ સમય હોય ત્યારે તે લોકોને અહીંયા વેઇટિંગ કરવાનું હોય છે, તેના માટે આ રૂમ બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કુલ 2 વેઇટિંગ રૂમ છે અને આ જે બંને વેઇટિંગ રૂમ છે તે બંને વેઇટિંગ રૂમમાં ખૂબ જ પાણી ભરાયા હતા કારણથી અને તમામ મુસાફરો છે તે લોકોને પ્લેટફોર્મ ઉપર બેસવાનો વારો આવ્યો છે. કેમેરામેન ધવલ પટેલ સાથે હરમેશ સુખડિયા, News18 ગુજરાતી, વલસાડ. વલસાડ જિલ્લામાં જોવા મળ્યું મેઘરાજાનું તોફાની સ્વરૂપ. મોટાભાગના જળાશયોની સાથે નદીઓ તોફાને ચડી. ભારે વરસાદને કારણે દમણગંગા નદી રીતસરની તોફાને ચડી. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાને મેઘરાજા જાણે ધમરોળી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાય છે. જિલ્લાના તમામ તાલુકામાં 5.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, પરંતુ સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં નોંધાયો છે. વાપીમાં 8 ઇંચથી વધારે વરસાદ વરસતા પાણી થઈ ગયા હતા અને વલસાડનું જે ઈસ્ટ અને વેસ્ટ જોડતો જે રેલવેનો અંડરબ્રિજ છે તેમાં પાણી ભરાઈ ગયા હતા. અત્યારે આપણે વાપીના દમણગંગા નદી પર આવેલા વિયર પર છીએ. અહીંયા આગળ અત્યારે વિયર છે ઓવરફ્લો થયો છે, તેને કારણે અત્યારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો પણ દરિયા અહીંયા આગળ નદી કિનારે આવી અને અહીંયા આગળ આ નજારો માણી રહ્યા છે. આપણે વાત કરીએ જો જિલ્લાના અન્ય વિસ્તારોની તો જિલ્લાના કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કેટલાક લો લેવલ કોઝવે પર પાણી ફરી ગયા હતા, જેને કારણે કેટલાક જે ગામો છે એ સંપર્ક વિહોણા થયા હતા. પારડીમાં પણ પરિયાર રોડ પર આવેલા એક ખાડીનો જે ઉપરનો ઓવરબ્રિજ હતો એ પણ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા. કેટલાક વિસ્તારો છે, કેટલાક ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. આમ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન સતત પ્રભાવિત થયું છે અને જિલ્લાનું તંત્ર છે એલર્ટ મોડ પર છે. કલેક્ટરે નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે અને નદી કિનારે નહીં જવાની સૂચના આપી છે. આમ વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભરતસિંહ વાડેર, News18 ગુજરાતી, વાપી. વલસાડના ઉમરગામાં ધોધમાર વરસાદથી આખે આખો વીજપોલ ધરાશાયી થઈ ગયો. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને વીજળી ગુલ થતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો. આ દ્રશ્યો છે વાપીની કરવડ શાળાના, જ્યાં વરસાદી પાણી સ્કૂલમાં ફરી વળ્યા. કરવડની સેન્ટ જોસેફ સ્કૂલમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થી અને વાલીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. સર, એ હર સાલ કા પ્રોબ્લમ હૈ. હમ લોગો ગ્રામ પંચાયતને ભી ઇન્ફોર્મેશન કિયા હૈ. ઉન્હોને બોલા થા કે પિછલે મે સાલ મે જુલાઈ 4 કો ઉન્હોને આશ્વાસન દિયા ગયા થા હમ લોગ યે સબ કરકે દેંગે સર. ઓર યે ભી બોલા ગયા થા યે પાઇપ લાઇન અગર આપ લોગ પાઇપ લા કે દેંગે તો હમ લોગ કર દેગા. પાઇપ ભી લા કે ઉધર ગેટ કે પાસ રખા હુઆ હૈ, અભી તક કુછ કિયા નહીં હૈ સર. યે પ્રોબ્લમ હર સાલ કા હૈ. બાર કે દર વખતે રજૂઆત કરે છે, પરંતુ રજૂઆતના પરિણામ કાંઈ આવતું નથી. વાલીઓ પણ આપણી સાથે છે. આપનું નામ? સંદીપ. સંદીપભાઈ, કેટલી મુશ્કેલી છે, કારણ કે નાના બાળકોને અહીંયા આગળ સ્કૂલમાં ટીચર સુધીના પાણી, પેરેન્ટ નથી આવતો તો પછી બાળક કેવી રીતે આવવાનો? આટલા આટલા 5-6 ફૂટ પાણી ભરેલા છે આમાં, તો પછી આજે તો રજા પાડી, પણ હાર રોજ થોડું રજા પાડવાનો? પેરેન્ટ લોકો આટલા ખર્ચા કરીને પોયરા લોકોને ભણાવતો છે તો એવું નહીં ચાલે. હવે બધા નગરપાલિકા, આપણું પંચાયત, પછી સ્કૂલવાળાને બધા સોલ્વ કરવા જોઈએ. બેટા, આપકા નામ? અકલીમ. કબ સે સ્કૂલમાં આવ્યો? પાણી મેં ડર લગતા હૈ, ઘૂંટણ તક પાણી આ ગયા. વાપીમાં જોવા મળી વરસાદની હેલી. છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ ખાબકેલા વરસાદે વાપીને પાણી પાણી કરી દીધું. ધોધમાર વરસાદથી વાહન વ્યવહારને માઠી અસર પહોંચી. વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો અંડરપાસ આખે આખો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા.
તો વલસાડના ધરમપુરમાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. શહેરના ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ નજીક જાહેર રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા તો રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વલસાડની કોઠારી ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામનો સંપર્ક તૂટ્યો. નદી નાળાના પાણી ગામમાં જવાના રસ્તાઓ પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વલસાડના કપરાડાની વાત કરવામાં આવે તો ભારે વરસાદને કારણે આસપાસના તમામ નદી નાળામાં નવા નીર મુશ્કેલી લઈને આવ્યા. કરચોડ ગામની દમણગંગા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો તો સેલવાસના કાંચવા તરફ જતા કોઝવે પર પાણી ફરી વળતા કપરાડાના વારોલી જંગલ ગામનો સંપર્ક કપાયો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ પર છે. ભારે વરસાદના કારણે કલેક્ટરે નદીકાંઠા વિસ્તારોથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે તો કાંઠા વિસ્તારના 8 ગામોને એલર્ટ કરાયા. અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તાર ગણાતા વઘઈમાં 6 ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લામાં વરસાદ છે, પણ એની સાથે સાથે ડાંગ જિલ્લાના વઘઈમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 4 ઇંચ સવારે અમને આંકડો મળ્યો છે. એને ધ્યાને રાખીને ખાસ કરીને એના કાંઠાના વિસ્તારના જે ગામો છે ગણદેવી તાલુકામાં, એ કાંઠાના વિસ્તારના ગામોમાં ખાસ કરીને લોકો હાલમાં પાણી નથી પણ નદી કિનારે ન જાય અને પાણી આવવાની સંભાવના છે એ માનીને એ લોકોને સંભાવના હોવાને લીધે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે. અને સંબંધિત ગામના સરપંચશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રીઓ જાહેર અમને જવાબ. વલસાડ બાદ નવસારી જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી. ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને શહેરના અનેક માર્ગો પાણીમાં સમાઈ ગયા તો નદી અને નાળા પણ વરસાદી પાણીથી છલકાયેલા જોવા મળ્યા. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગની શરૂઆત કરી છે. અનરાધાર છેલ્લા 24 કલાકથી જે સતત વરસાદ વરસી રહ્યો છે તેને પગલે નવસારીના નીચાણવાળા વિસ્તાર કહી શકાય એવા રંગુનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો એ રંગુનગરની નજીકના વિસ્તારોનો આ દ્રશ્યો છે કે જ્યાં આ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો કે અહીં જે વધુ મંજિલની જે ઇમારતો આવેલી છે, ઊંચી ઇમારતો, જે એપાર્ટમેન્ટ વગેરે છે, એટલે લોકોના ઘર સુધી પાણી નથી ભરાયા, પરંતુ હાલ જે અહીં છે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ દ્રશ્યોમાં જો જોઈ શકો છો તો અહીં કેટલાક વાહનો જે છે એ પણ ડૂબેલા જોવા મળશે. અને તે સિવાય હાલ કહી શકાય કે અહીં જો વરસાદનું હજી જોર વધુ થાય તો અહીં વધારે પ્રમાણમાં પાણી ભરાવાની શક્યતા ચોક્કસથી કહી શકાય. અને બીજી જો વાત કરવામાં આવે તો હાલ વરસાદનું જોર હવે ધીમું પડ્યું છે, પરંતુ જો હજી વરસાદનું જોર વધે તો ચોક્કસથી આ વિસ્તારની મુશ્કેલીમાં વધારો થાય એવું કહી શકાય. રાજન રાજપૂત, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. મોજમાં આવેલા મેઘરાજાએ નવસારીના શહેર અને જિલ્લાને ઘમરોળ્યા હતા. સતત વરસાદને કારણે નવસારી શહેરના રંગૂન નગરના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. મોડે સુધી પાણી ના ઓસરતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું હતું. ગુજરાત જ નહીં પણ દેશની શાન એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ વરસાદના પ્રકોપથી બાકાત ન રહ્યું. ભારે વરસાદના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યૂ ગેલેરીમાં પાણી ભરાઈ ગયા. ગેલેરીમાંથી મ્યુઝિયમમાં પાણી ટપકતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. કલ પવન કે સાથ ભારી બારિશ હુઈ તો સ્વાભાવિક હૈ કે વો પવન કે લીએ ઓર બારિશ કી વજહ સે વો જાલી મેં સે પાણી અંદર આયેગા, લેકિન ઇસકે લીએ વહાં એક ચેનલ ડાલી હુઈ હૈ ઓર ચેનલ સે પાણી નિકલ જાતા હૈ. ફરી એકવાર વરસાદે ખોલી વડોદરા કોર્પોરેશનની પુલ. ભારે વરસાદના કારણે શહેરના અલકાપુરી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો. કેડસમાં પાણી ભરાઈ જતા શહેરના અનેક લોકો હેરાન થયા. લોકો કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. લોકો પાસે પૂર્વ વિસ્તારમાં આવવાનો કોઈ વિકલ્પ નથી. ફ્લાયઓવર દૂર છે, વિદ્યાર્થીઓની પરીક્ષાઓ છે, શું કહેશો, પરીક્ષા છે અને અહીંયાથી મુશ્કેલીથી પસાર થવું પડે છે. યસ સર, મારું હમણાં એડમિશન થવાનું છે, ત્યાં જવાનું છે, મને લેટ થાય છે અને આ વરસાદ વધારે પડ્યો છે. કરનાળુ પસાર કરવું પડ્યું. યસ સર. અને આપ અહીંના સીધા દ્રશ્યો બતાવીશ કે કારણ કે ફ્લાયઓવરનો જો ઉપયોગ કરવા જાય તો એમને ઘણો મોટો બિલકુલ સમય જે છે ઘણો લાંબો સમય લાગે અને અત્યારે મજબૂરીની અંદર જે રેલવે ઘરનાળું જે છે તેનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. અહીંયા લાઇન લાગી છે લોકોની કે અલકાપુરીથી રેલવે સ્ટેશન આવવા માટે તે લોકો અહીંયા જે ફૂટપાથ જે છે ઊંચી છે ત્યાં થોડું પાણી ઓછું છે તેનો ઉપયોગ કરે છે. મહિલાઓ જે છે તમામ લોકો જે છે તે અહીંયાથી મુસીબતથી મુશ્કેલીથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે. શું કહેશો, તમને પણ અહીંયાથી જવું છે, તકલીફ છે? ઉમરવારાના તકલીફ છે. આ
પાણી માટે સુવિધા કરાવવી જોઈએ. રિક્ષામાં જો રિક્ષાવાળા મને તકલીફ પડે છે, આરટીઆઈ વાળાને તકલીફ પડે છે, નાના બાળકોને પણ તકલીફ પડે છે. ચોક્કસ અલકાપુરી તરફ અને રેલવે સ્ટેશન તરફ બંને તરફ જે છે તે અહીંયા હું અત્યારે જે ઊભો છું એ ઘૂંટણ સમા આ પાણીની અંદર અહીંયા આગળ ઊભો છું. આણંદના આંકલાવમાં મુશળધાર વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો. રેલવે લાઇનના કારણે પાણીનો નિકાલ નહીં થતાં 300 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા કપાસ, કેળ અને ડાંગરના ધરુને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તો ભગવાનપુરા, ભેટાજી સીમ અને અંબાલી વિસ્તારમાં પાકને વ્યાપક અસર પહોંચી. મધ્ય ગુજરાતના આંકલાવમાં પણ મેઘો મુશળધાર બનીને વરસ્યું. 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની વ્યાપક અસર જોવા મળી. નર્મદા જિલ્લામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડતા જનજીવનને માઠી અસર જોવા મળી છે. જિલ્લામાં અત્યાર સુધી 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. નર્મદા નાંદોદમાં 1 ઇંચ, ડેડિયાપાડામાં 1, જ્યારે ગરુડેશ્વરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, તો તિલકવાડામાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ નોંધાયો. છોટાઉદેપુરની અશ્વિની નદીની વાત મધ્ય ગુજરાતની, તો છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં મેઘો મહેરબાન થયો. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી અશ્વિની નદી બે કાંઠે વહેતી જોવા મળી. છોટાઉદેપુરના ગેલબંધ ગામમાં ત્રાટકી મોતની વીજળી. ભારે પવન સાથે વરસાદ પોતાનું જોર બતાવી રહ્યો હતો તો ત્યાં વીજળીનો એક કાટકો એક મહિલાને ભરખી ગયો. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. સ્થિતિ એવી આવીને ઉભી રહી કે વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોને પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો. આ તસવીરો છે નસવાડીની મેણ નદીની, જ્યાં ભારે પૂરમાં તણાઈ ગઈ એક મહિલા. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે વાસણ ઘસવા નદી કાંઠે ગયેલી મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. મધ્ય ગુજરાત પર પણ મેઘો મહેરબાન છે. પંચમહાલ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું. જાંબુઘોડામાં 4 કલાકમાં 3 ઇંચ અને હાલોલમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. પંચમહાલમાં ધોધમાર વરસાદને પગલે છાસિયા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા. જર્જરિત છતમાંથી પાણી ટપકતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો, તો પંચમહાલથી જ ગંભીરપુરા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરી વળ્યા. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પણ વરસાદે જમાવટ બોલાવી. અંધરાધાર વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા, તો નદી અને નાળાઓ વરસાદી પાણીથી છલકાઈ ગયા. ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી. આ તસવીરો છે અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના કાંચડીમાં, જ્યાં વરસાદનું જોવા મળ્યું રૌદ્રરૂપ. 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. પાણીનો ધસમસતો પ્રવાહ લોકોના ઘર સુધી પહોંચી ગયો અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. તો લાઠી પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ત્યાં સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો. ભારે વરસાદના કારણે ભાવનગરની આખલોલ નદીમાં પૂર આવ્યું અને આખી આખી કાર પૂરમાં તણાઈ ગઈ. પાણીના પ્રચંડ પ્રવાહ સામે કારમાં સવાર પતિ પત્નીના ડૂબી જવાથી મોત થયા, તો એક વૃદ્ધ અને બાળકી પણ લાપતા થયા. આ દુર્ઘટના નદીમાં આવેલા પૂરના કારણે ડાયવર્ઝન તૂટી જવાથી સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બોટાદ જિલ્લા પર પણ મેઘરાજા મહેરબાન રહ્યા. છેલ્લા 3 દિવસથી બોટાદ જિલ્લામાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. પાળિયાદ પંથકમાં ભારે વરસાદથી ચેકડેમ છલકાયા, તો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે બોટાદનું એકમાત્ર કૃષ્ણસાગર તળાવ, જેમાં 9 નીર આવ્યા. માત્ર અમરેલી જ નહીં, બોટાદમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે બોટાદ પાણી પાણી થઈ ગયું. આ તરફ ગઢડામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન. ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ચુડાના, કથારિયા, સોનઠા, છલાળા, બાલાળા અને બાડિયા બેલી વીડ પંથકમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. અમરેલીનું લીલિયા અને બાબાપુરમાં પણ ધોધમાર વરસાદથી બાકાત નથી. ભારે વરસાદે લીલિયા અને બાબાપુર સહિતના આસપાસના વિસ્તારોને ઘમરોળી નાખ્યા. વરસાદના જોરની સામે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ભારે વરસાદ વચ્ચે
બાબાપુરનું જર્જરિત બસ સ્ટેશન લોકો માટે આશ્રય સ્થાન બન્યું. અમરેલીના કુકાભાવમાં એક કલાકમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે કુકાભાવની રફતાર પણ ધીમી પડી. જોકે આ વરસાદ ખેડૂતોના ચહેરા પર ખુશી લઈને આવ્યો. અમરેલીના કુકાભાવમાં મેઘતાંડવ જોવા મળ્યું. ત્યાં રાજુલા પંથક પણ થયો પાણી પાણી. સતત 2 કલાક સુધી વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. રાજુલાના દીપડિયા, વાબેરા, ચારુડિયા આ ગામોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળ્યું. મેઘરાજાની મહેરને કારણે અનેક ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. સુરેન્દ્રનગર જિલ્લો પણ વરસાદથી પ્રભાવિત છે. સુરેન્દ્રનગરના લખતર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું. ભારે વરસાદને કારણે જનજીવનને પણ વ્યાપક અસર પહોંચી. બપોર બાદ મેઘરાજાએ રાજકોટ શહેરને ગમરોળ્યું. 1.5 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અંડરપાસમાં પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોની સ્થિતિ બની કફોડી. આગામી 48 કલાક દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા માટે રહેશે ભારે. સ્થિતિને જોતા સરકાર પણ સતર્ક છે અને પ્રભાવિત વિસ્તારો માટે એનડીઆરએફની 15 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સુરતના માંગરોળમાં પડેલા ધોધમાર વરસાદથી ધોવાયા અનેક રસ્તા. કોસંબાથી સિયાલજ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયો તો રેલવેની કામગીરીના કારણે પાણીનો નિકાલ ના થતા સિયાલજ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા. રેલવે તંત્ર સામે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અંકલેશ્વરમાં 7 ઇંચ, ભરૂચમાં ખાબક્યો 4 ઇંચ. અંકલેશ્વરમાં સારંગપુર, પીરામણ અને બોરભાઠામાં પાણી ભરાયા. ભરૂચના ભોલાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવનને થઈ અસર. વલસાડના તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ કપરાડામાં 2.6 ઇંચ વરસાદ તો ઉમરગામમાં, પારડી અને વાપીમાં પણ ભારે વરસાદ ખાબક્યો. ધરમપુર અને ઉમરગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. પ્રથમ વરસાદે જ ઉમરગામ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી. વાદ ભાવનગરની ભાવનગર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ભાવનગરમાં ઉમરાળ અને ધોળા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ચેકડેમ અને નદીમાં નવા નીરની આવક થઈ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન. ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ચુડાના, કથારિયા, સોનઠા, છલાળા, બાલાળા અને બાડિયા બેલી વીડ પંથકમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું.